રશ્મિબેન પણ આવ્યા છે ના, આજે ના? નથી આવ્યા, આજે નથી રશ્મિબેન? એમનો મેસેજ હતો, આજે નહીં આવી શકે. પેલું આધાર અચ્છા, કરાવી કોઈ લે. વાંધો નહીં, એટલા આપણે છીએ એટલા કરીએ. તો શરૂ કરીએ, પેલા તત્વાર્થ કરીએ કે આપણે વીર સ્તુતિ ક્યાં કેટલા નામ કેટલી ગાથા થઈ હતી વીર સ્તુતિની? 17 નથી થઈ, 17. હા, 17 થઈ હતી. પછી ખબર સેવન્ટીન નહીં, જ્યારે હું નથી ત્યારે કહી રહી હતી તમે ઓલા ના દિવસ. નથી કહી હા, રહી. નથી કહી રહી. ઓકે, હા. તો 18મી કરીએ આપણે. હા, રૂખે સુનાએ જહસામલી વા જનસી રતિમ્બે સુવન્ના વણે સુવાનંદનમાં શેઠમ નાને નસીલે નયભૂઈ પન્ને. એટલે આમાં એમ કે છે કે જેવી રીતે વૃક્ષ શાલ્મલી વૃક્ષ, તમને ખબર છે ને કે શાલ્મલી વૃક્ષના નીચે ભગવાન મહાવીરને કેવલ જ્ઞાન થયું હતું, તો એજ અશોકા કારણ. અશોકા ને શાલ્બલી સેમ થિંગ ને સદનાજી મહારાજ. નહીં, અશોક વૃક્ષ તો સમૂહ શરણમાં હોય છે. ઓકે, હા. તો વૃક્ષોમાં શાલ્મલી વૃક્ષ શ્રેષ્ઠ છે. બધા વૃક્ષોમાં જેટલા પણ વૃક્ષો છે એમાં શાલ્મલી વૃક્ષ શ્રેષ્ઠ છે. અને જલસી રતિમ વેદયંતી સુવર્ણા, અને સુપર્ણકુમાર એટલે દેવતાઓના જે ભેદ છે એમાં એક ભેદ છે સુપર્ણકુમારનો, એટલે એ દેવતા હંમેશા જેવી રીતે નાના છોકરાઓ હોય ને, કુમાર કુમાર છોકરાઓ એટલે કિશોર છોકરાઓ એટલે ટીનેજર્સ, તો એ લોકો જેવી રીતે હંમેશા પ્રસન્ન હોય છે, હંમેશા હસતા હોય, કૂદતા હોય, નાચતા હોય, તો જેવી રીતે કુમાર સુપર્ણ કુમાર નિત્ય પ્રસન્ન હોય છે, અને જેવી રીતે નંદનવન બધામાં શ્રેષ્ઠ છે, એવી જ રીતે ભગવાન મહાવીર જ્ઞાનમાં અને શીલમાં શ્રેષ્ઠ છે. નાનેન શીલેન યભૂઈ પન્ને, એટલે જ્ઞાનથી અને શીલથી ભગવાન મહાવીર સર્વશ્રેષ્ઠ છે. આ ત્રણ ત્રણ લાઈનમાં ત્રણ ઉદાહરણ આપ્યા છે. વૃક્ષનું ઉદાહરણ આપ્યું છે, રૂખીસુ, રૂખ રૂખ એટલે વૃક્ષ, રૂખીસુ એટલે વૃક્ષોમાં, નાયે એટલે જ્ઞાત છે, જહ એટલે જેવી રીતે, સામલી એટલે શાલ્મલી વૃક્ષ, જસીમ રતિમ વેદયતી સુવર્ણા. હિન્દી મેં બોલું? નહીં, ऐसे थोड़ा आ रहा है समझ, कहीं कहीं कोई कोई शब्द कट, कोई दिक्कत सुवर्णा एटले सुपर्ण कुमार, सुपर्ण कुमार देवता. जसिम रतिम वेदयती, जेवी रीते नित्य प्रसन्न होय छे. आपणे छोकराओने जोईए ने कि हमेशा ना ये ना. हसता खेलता અને ચિંતા મુક્ત. હા, જેવી રીતે છોકરાઓને આપણે જોઈએ તો આપણે પણ આપણું પણ મન પ્રસન્ન થઈ જાય ને છોકરાઓને જોઈને, તો એવી રીતે એ હંમેશા જેવી રીતે પ્રસન્ન હોય છે છોકરાઓ, જેવી રીતે સુપર્ણ કુમાર પ્રસન્ન હોય છે બધા બધામાં, એટલે બધા દેવતાઓમાં, મનુષ્યોમાં, તિર્યંચોમાં, નારકીમાં તો દુઃખ જ દુઃખો હોય, પણ આ બધા ત્રણેય ગતિઓમાં જે પ્રસન્નતા નથી હોતી એટલી પ્રસન્નતા સુપર્ણ કુમારને હોય છે. તો સુપર્ણ કુમાર જેવી રીતે પ્રસન્નતામાં પહેલા છે, વણેસુ આનંદન માઉ સેઠું, અને વણેસુ વણોમાં
નંદનવન, આહુ એટલે કીધું છે, શેઠમ એટલે શ્રેષ્ઠ, વનોમાં શ્રેષ્ઠ વન નંદનવન કીધું છે. એવી જ રીતે નાનેન એટલે જ્ઞાનથી, શીલેન એટલે શીલથી, ભૂતિપન્ને, ભૂતિ એટલે ખૂબ, બહુ અત્યંત, ભૂતિનો અર્થ છે અત્યંત, પન્ને પ્રજ્ઞામાં, ભૂતિપન્ને પ્રજ્ઞામાં શ્રેષ્ઠ છે ભગવાન મહાવીર. ભગવાન મહાવીરનું નામ આમાં નથી આપ્યું, પણ આ સંદર્ભ ચાલે છે પહેલેથી, એટલે આમાં અર્થ આવી જાય છે કે ભગવાન મહાવીર એવી જ રીતે બધા માનવોમાં, બધામાં શ્રેષ્ઠ છે. ઠીક છે, કોઈ કોઈ શબ્દ પૂછવું છે તમને? આગળ એક ગાથા કરીએ. હા સર, નથી મળે. થનિયમ વસદાન અણુત્તરે ઉચંદો વતારાણ મહાનુભાવે, જેવી રીતે જેટલા પણ શબ્દો છે આ સંસારમાં, જેટલા શબ્દો થાય, ઢોલના, નગાડાના, બાંસુરીના, વાદ્યના, ઘણા બધા શબ્દો છે, મનુષ્ય બોલે છે, પશુઓ બોલે છે, પક્ષી બોલે છે, જે અવાજ છે આ સંસારમાં, જેટલા પણ અવાજ છે, એમાં શ્રેષ્ઠ અવાજ કોનો છે? વાદળ, જે વાદળ ગરજે ને વરસાદ આવે એના પહેલા, તો એ જે ગર્જના છે એ ગર્જના સર્વશ્રેષ્ઠ કહેવાય છે. તો એવી જ રીતે શબ્દોમાં થનિયમ, થનિયમ એટલે સ્તનિક એટલે શબ્દ, સદ્દાનું અણુત્તરે, અણુત્તર છે, સ્તનિત એટલે જે બાદલોની ગર્જના છે એ શબ્દોમાં શ્રેષ્ઠ છે. ચંદોવતારાણ મહાનુભાવે, અને બધા તારાઓમાં ચંદ્ર આ સર્વશ્રેષ્ઠ છે. ગંધેશુ આ ચંદનમાં ઉષેઠમ, અને સુગંધી દ્રવ્યોમાં ચંદનનો જે સુગંધ છે એ સર્વશ્રેષ્ઠ કહેવાય છે. એવમ, એવી જ રીતે મુનિનમ, મુનિઓમાં અપડિન્નમાહુ, અપ્રતિમ જે છે એ ભગવાન મહાવીર છે. અકામી છે, અકામી કામ રહિત એટલે ચાહ રહિત, કામના રહિત, અભિલાષા રહિત, ઈચ્છા રહિત, જે પણ આ સંસારમાં જેટલા પણ મુનિઓ છે એમાં સર્વશ્રેષ્ઠ ભગવાન મહાવીર છે. બહુ સીધું સીધું અને સરળ સરળ છે. ઠીક છે. શબ્દ, શબ્દો મેં, સદ્દાન એટલે શબ્દોમાં, થનિયમ સ્તનિત, સ્તનિત સ્તનિતનો અર્થ છે બાદલોની ગર્જના. થણીયમ એટલે સનિત દાદાજી હા, મહારાજ. સ્તનિત એટલે થનિયમનો અર્થ છે વાદળોની ગર્જના. ઓકે, થેન્ક યુ. અણુત્તર એટલે શ્રેષ્ઠ, અને ચંદો એટલે ચાંદ, ચંદ્રમા. મૂન તારાન, તારાઓમાં મહાનુભાવે, મહાનુભાવ એટલે શ્રેષ્ઠ છે, એનો મહાપ્રભાવ છે ચંદ્રનો. ગંધેશુ આ ચંદનમાં ઉષેઠમ, અને ગંધેશુ એટલે સુગંધી દ્રવ્યોમાં ચંદનમ, ચંદન આહુ એટલે કીધું છે, શેઠમ એટલે શ્રેષ્ઠ, એવમ, એવી જ રીતે મુનિનમ, મુનિઓમાં અપડિન્નમાહુ એટલે કામના રહિત, કામના રહિત, જેને કોઈ કામ જ નથી એટલે કોઈ ઈચ્છા જ નથી, કોઈ અભિલાષા જ નથી, એવા મુનિઓમાં શ્રેષ્ઠ છે ભગવાન મહાવીર. ઠીક છે. હવે